Ruby માં for અને each loops tutorial માં તમારું સ્વાગત છે. આ tutorial માં આપણે શીખીશું loop એટલે શું, Ruby માં વિવિધ પ્રકારના loop, for loop નો વપરાશ અને each loop નો વપરાશ. અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu આવૃત્તિ 12.04 Ruby 1.9.3. આ tutorial અનુસરવા માટે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. આ ટ્યુટોરિયલ અનુસરવા માટે લિનક્સમાં કમાન્ડ્સ, ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટર નું જ્ઞાન હોવું જોઈએ. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઈટ જુઓ. રૂબીમાં લૂપ એ શું તરીકે ઓળખવામાં આવે છે તે હું સમજાવીશ. લૂપ એ કમાન્ડ અથવા કમાન્ડનો સમૂહ છે જે એક વખત નિશ્ચિત સમયે એક્ઝિક્યુટ થાય છે. રૂબી નીચેના મુખ્ય લૂપિંગ સ્ટેટમેન્ટ છે ફોર, ઈચ, વાઇલ, અનટિલ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું for અને each લૂપિંગના બંધારણો. આપણે શરૂ કરતા પહેલા હોમ ડિરેક્ટરીમાં આપેલ ફોલ્ડર્સ બનાવો. TTT ruby-tutorial-looping-statements. કૃપા કરી ત્યાં બતાવ્યા પ્રમાણે સબ ફોલ્ડર બનાવો. હવે આપણે જરૂરી ફોલ્ડરો બનાવ્યા છે. ચાલો આગળ વધીએ. રૂબીમાં for લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે. For variable in a collection of objects. Ruby code end. આપણે ઉદાહરણ સાથે તે સમજાવવાનો પ્રયાસ કરીએ. Gedit માં એક નવી ફાઇલ બનાવો જે Ruby ના બેઝિક લેવલના ટ્યુટોરિયલ્સમાં છે અને તેને for-loop.rb નામ આપો. મેં પહેલા જ for લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે. આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો. for લૂપને આ ઉદાહરણમાં ડિક્લેર કર્યું છે. આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. for લૂપમાં I કહેવાતો વેરિયેબલ ને આપણે ડિક્લેર કર્યું છે. I એ વેરિયેબલ 1 થી 20 ના સમૂહમાંથી પ્રથમ એલિમેન્ટથી શરૂઆત કરશે. for લૂપ 1 થી 20 ના સમૂહને ડિક્લેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇન્ટરેક્ટ કરશે. for લૂપ અંતર્ગત ડિક્લેર કરાયેલું પુટ્સ મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ for hyphen loop.rb અને આઉટપુટ જુઓ. 1 થી 20 ના નંબર અરે આઉટપુટ હશે. આ ઉદાહરણમાં આપણે ઇન્ક્લુઝિવ રેન્જ માટે for લૂપ ડિક્લેર કર્યું છે. તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. આગળ નોન ઇન્ક્લુઝિવ રેન્જ માટે for લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. નોન ઇન્ક્લુઝિવ એટલે કે ઓબ્જેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમાં સમાવિષ્ટ નથી થતું. અહીં 1 થી 20 નંબરના નોન ઇન્ક્લુઝિવ રેન્જ માટે ફોર લૂપ વાપર્યું છે. તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમાં પ્રિન્ટ નથી થયો. બે નંબરમાં 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ફોર હાઇફન લૂપ .rb અને આઉટપુટ જુઓ. આઉટપુટ નંબરોના અરે રહેશે જેમાં 20 નંબરોનો સમાવિષ્ટ નથી. હવે તમે ફોર લૂપ વિશે લખવામાં સમર્થ હશો. રૂબીમાં ઈચ લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે. અ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ ડોટ ઈચ ડુ આઇટમ. રૂબી કોડ એન્ડ. ચાલો ઉદાહરણ સાથે તે સમજીએ. Geditમાં નવી ફાઇલ બનાવો જેમ રૂબીના બેઝિક લેવલના ટ્યુટોરિયલમાં બતાવ્યું છે અને તેને આ નામ આપો each-loop.rb. ઈચ લૂપના ઉદાહરણ સાથે મેં પહેલા કામ કર્યું છે. ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. આ ઉદાહરણમાં હું ઈચ લૂપ ડિક્લેર કરીશ. આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. ઈચ લૂપમાં આઈ કહેવાતા વેરિયેબલને આપણે ડિક્લેર કર્યું છે. એ વેરિયેબલ 1 થી 20 ના સમૂહમાંથી પ્રથમ એલિમેન્ટથી શરૂઆત કરશે. ઈચ લૂપ 1 થી 20 ના સમૂહને ડિક્લેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇન્ટરેક્ટ કરશે. ઈચ લૂપ અંતર્ગત ડિક્લેર કરાયેલું પુટ્સ મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ઈચ હાઇફન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ. 1 થી 20 નંબરનું આઉટપુટ અરે રહેશે. ઉપરના ઉદાહરણમાં ઇન્ક્લુઝિવ રેન્જ માટે ઈચ લૂપ ડિક્લેર કર્યું છે. આમાં 1 થી 20 સુધીના બધા નંબરોનો સમાવેશ છે. આગળ ઇન્ક્લુઝિવ રેન્જ માટે ઈચ લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ.
આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. નોન ઇન્ક્લુઝિવ એટલે કે ઓબ્જેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમાં સમાવિષ્ટ નથી થતું. અહીં 1 થી 20 નંબરના નોન ઇન્ક્લુઝિવ રેન્જ માટે ઈચ લૂપ વાપર્યું છે. તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમાં પ્રિન્ટ નથી થયો. બે નંબરમાં 3 ડોટ્સ આપવાથી છેલ્લા ક્રમાંક સમાવિષ્ટ નથી. હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ઈચ હાયફન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ. હવે તમે ઈચ લૂપ વિશે લખવામાં સમર્થ હશો. કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? ફોર લૂપનું બંધારણને ફરી યાદ કરીએ. પ્રથમ ઉદાહરણમાં આપણે 1 થી 20 નંબર માટે ફોર લૂપ વાપરીને આઇરેટ કર્યું. ટર્મિનલ પર રૂબી સ્પેસ ફોર હાયફન લૂપ ડોટ આરબી એક્ઝિક્યુટ કરો અને આઉટપુટ જુઓ. હવે જીએડિટમાં કોડ જુઓ. જ્યારે ફોર લૂપ ચલાવવામાં આવશે ત્યારે રૂબી, જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કોલ કરે છે, ઈચ અથવા ફોર કોલ કરવા પર તે જ આઉટપુટ મળશે. જ્યારે ફોર લૂપ કોલ કરવાથી ઈચ લૂપ કોલ થાય છે તો ઈચ વાપરવું યોગ્ય છે. આ આપણને સ્પોકન ટ્યુટોરિયલના અંતમાં લઈ જશે. સારાંશ માટે આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા ફોર લૂપનો ઉપયોગ, ઈચ બંધારણનો ઉપયોગ, ફોર ના બદલે ઈચ વાપરવાનું કારણ, ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો, અસાઇનમેન્ટ તરીકે યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો, 1 થી 20 નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો. સ્ક્રીન પર દર્શાવેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપ આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/animeict-intro પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.